ડભોઈ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે ઉજવાઈ રહેલા સેવા પખવાડિયાના અંતિમ દિવસે અને ગાંધી જયંતિ નિમિત્તે ડભોઈ નગર ભાજપ યુવા મોરચા દ્વારા રેફરલ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કર્યું હતું. 2 ઓક્ટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિન હોય સાથે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે ઉજવાઈ રહેલા સેવા પખવાડિયાના અંતિમ દિવસ હોય ત્યારે લોકકલ્યાણ હેતુ રક્તદાન શિબિરનું આયોજન ડભોઈ નગર ભાજપ યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુવા મોરચા પ્રમુખ આકાશ પંડ્યા, હાર્દિક ચૌહાણ, ગૌરવ જોશી સહિત જિલ્લા મહામંત્રી ડોબીજે બ્રહ્મભટ્ટ, દત્તુશ્રી અમિતભાઈ સોલંકી, નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ, ડૉક્ટર સંદીપ શાહ, ઉપપ્રમુખ મનોજ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે યોજાયેલ રક્તદાન શિબિરમાં આશરે 100 ઉપરાંત યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. સેવા એ જ શાસનના સૂત્ર સાથે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી ત્યારે આ પ્રસંગે જરૂરિયાતમંદ લોકોને રક્તની અછત ન સર્જાય તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. વિજય બારોટ, JSTV, ડભોઈ. આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ અને ગુજરાતના પનોતા પુત્ર અને આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલ સેવા પખવાડિયાના છેલ્લા દિવસે ડભોઈ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાએ રેફરલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશનનું આયોજન કરેલું છે અને આ સમગ્ર સેવા પખવાડિયા દરમિયાન પાર્ટી તરફથી બ્લડ ડોનેશન કેમ્પ, મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ, આયુષ્યમાન ભારતના કાર્ડ કાઢવાનો કેમ્પ અને સ્વચ્છતાનો 1 કલાકનું શ્રમદાન આપી અને સ્વચ્છતા ઝુંબેશ કરેલી છે. યુવા મોરચા દ્વારા સમગ્ર જિલ્લામાં બ્લડ ડોનેશનના અનેક કેમ્પ કર્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં રક્ત એકત્રિત કર્યું છે અને સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા યુવા મોરચો પ્રથમ નંબરે આવ્યો છે. એ બદલ અમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ભવિષ્યમાં આવી સુંદર કામગીરી કરતા રહેવી.